Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 ઓક્ટોબરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ કતેના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. આ સિવાય ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો 5 માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે ટેલિગ્રામ ચેનલની લિંક તમને મળી જશે. તો આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અથવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 4 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં દેવયાની ઉત્તમ ખોબરાગડે એ કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો દેવયાની ખોબરાગડે એની નિમણૂક થઈ છે કંબોડિયામાં ભારતના નવા રાજદૂત તરીકે. તો આન્સર આવશે આપણો ઓપ્શન બી, કંબોડિયા. તો આ છે દેવયાની ખોબરાગડે, તાજેતરમાં જ એમની કંબોડિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કઈ બેચના IFS અધિકારી છે? એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના IFS અધિકારી છે. તો 1999ની બેચના IFS અધિકારી છે. અને કંબોડિયાની વાત આવી છે તો કંબોડિયા છે એશિયાનો એક દેશ છે અને કંબોડિયાની રાજધાની છે નોમપે અને ચલણ છે રિયલ, બરાબર, RIEL, રિયલ, બરાબર. તો સ્પેલિંગ પણ યાદ રાખી લેજો. તો આટલી વસ્તુ આપણે આમાંથી યાદ રાખશું. તાજેતરમાં જાહેર થયેલા NCRB એક રિપોર્ટ મુજબ મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં ભારતનું કયું શહેર પ્રથમ ક્રમ ઉપર છે? મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં ભારતમાં સૌથી વધુ અપરાધ થાય છે NCRBના રિપોર્ટ મુજબ. શહેરોની વાત થઈ છે તો આન્સર આવશે દિલ્હી. તો ઓપ્શન એ આપણો આન્સર છે. એમાં બીજા ક્રમે છે મુંબઈ, બરાબર. તો મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ અપરાધમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે NCRB દ્વારા. એમાં પ્રથમ ક્રમ ઉપર છે દિલ્હી, બીજા ક્રમ ઉપર છે મુંબઈ. હવે NCRBની વાત આવી છે તો NCRBનું પૂરું નામ યાદ રાખજો. NCRBનું પૂરું નામ થાય છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. અને NCRBની સ્થાપના થઈ હતી 11 માર્ચ 1986માં. અને NCRBનું જે મુખ્ય મથક છે ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે, બરાબર. તો એટલી બાબતો છે આમાંથી આપણે યાદ રાખવાની છે પરીક્ષાની દ્રષ્ટિએ. તાજેતરમાં વૈભવ સમિટ 2020નું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? વૈભવ સમિટ 2020 એનું ઉદઘાટન કરવામાં આવેલું છે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તો આન્સર આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી. હાલમાં જ 2 ઓક્ટોબર 2020ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈભવ સમિટ 2020નું ઉદઘાટન કર્યું. અને આ સમિટ છે એમાં ભારતીય મૂળના કુલ 3000થી વધુ શિક્ષણવિદો જોડાયા, વૈજ્ઞાનિકો જોડાયા, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો 3000થી વધુ, અને 10000 કરતાં વધારે ભારતીય વૈજ્ઞાનિકો પણ આ સમિટની અંદર સામેલ થયેલા હતા. હવે આ વૈભવ સમિટનું પૂરું નામ પૂછી લેતો કે પરીક્ષામાં આનું પૂરું નામ જણાવો. તો વૈભવ સમિટમાં વૈભવનું પૂરું નામ થાય છે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક, જેનું ટૂંકમાં નામ કરેલું છે એમણે વૈભવ, બરાબર. ત્યાર પછીની વાત કરું તો આ જે સમિટ હતી એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે ભાષણ હતું એમાં એમણે TB નાબૂદ કરવાના લક્ષ્યાંકને પણ ઉમેરેલો હતો. TB નાબૂદ કરવાનો આપણો લક્ષ્યાંક છે એ કયા વર્ષ સુધીનો છે? 2025 સુધીનો. જ્યારે WHO એ કીધેલું છે કે 2030 સુધીમાં દેશમાં દરેક દેશોમાંથી TB નાબૂદ થઈ જવો જોઈએ. તો WHOનો જે લક્ષ્યાંક છે એ 2030નો છે. જ્યારે ભારતનો પૂછાય તો 2025, બરાબર. ચલો, આ સિવાય મલેરિયાને છે નાબૂદ કરવા માટે ભારતે જે લક્ષ્યાંક રાખેલો છે એ કયા વર્ષ સુધીનો રાખેલો છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. મલેરિયા માટેનું જે નાબૂદ કરવા માટે જે આપણે અભિયાન શરૂ કરેલું છે એનું નામ શું છે? મેરા ઇન્ડિયા, બરાબર. મેરા ઇન્ડિયામાં મેરાનું ફૂલ ફોર્મ શું છે એ પણ આવડવું જોઈએ, એ પણ કોમેન્ટમાં લખજો. તાજેતરમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની ડાયમંડ જ્યુબિલી એની ઉજવણી કોના દ્વારા કરવામાં આવી? તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની ડાયમંડ જ્યુબિલી એની ઉજવણી કરવામાં આવી મનસુખભાઈ માંડવિયા દ્વારા. તો એને ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલો હતો મનસુખભાઈ માંડવિયા દ્વારા. તો આન્સર આવશે ઓપ્શન એ, મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય રાજ્યકક્ષાના શિપિંગ મંત્રાલયના મંત્રી છે અને શિપિંગ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો છે એમની પાસે, બરાબર.
તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની ડાયમંડ જ્યુબિલી એટલે કે 60 વર્ષ, બરાબર. તો 60મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલી, બરાબર. 75મી પરંતુ 60મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલી હતી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની, અને એની સ્થાપના થઈ હતી 2 ઓક્ટોબર 1960ના રોજ, બરાબર. તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની 60મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે 2020ના રોજ. તો કરેક્શન કરી લેજો થોડુંક માઇનર. તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની 60મી વર્ષગાંઠ હતી અને 2 ઓક્ટોબર 1960ના રોજ એની સ્થાપના થઈ હતી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની. એનું મુખ્ય મથક આવેલું છે મહારાષ્ટ્રના મુંબઈમાં, બરાબર. તો એટલી વસ્તુ આપણે આમાંથી યાદ રાખશું, બરાબર. હવે જ્યુબિલીની વાત આવી છે તો થોડીક જ્યુબિલી યાદ રાખી લે. પરીક્ષાના સંદર્ભમાં એવું પણ પૂછાય છે કે સિલ્વર જ્યુબિલી છે કેટલામાં વર્ષે હોય, રૂબી જ્યુબિલી છે કેટલામાં વર્ષે હોય, તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર આવતા હોય છે. તો સૌથી પહેલું વાત કરું તો સિલ્વર જ્યુબિલી 25 વર્ષ પૂરા થાય, બરાબર, તો એને કહેવાય સિલ્વર જ્યુબિલી. 40 વર્ષ પૂરા થાય તો એને કહેવાય રૂબી જ્યુબિલી. 50 વર્ષ પૂરા થાય તો એને કહેવાય ગોલ્ડન જ્યુબિલી. 60 વર્ષ પૂરા થાય તો એને કહેવાય ડાયમંડ જ્યુબિલી. 65 વર્ષ પૂરા થાય તો એને કહેવાય સેપિયર જ્યુબિલી. અને 70 વર્ષ પૂરા થાય, બરાબર, તો એને કહેવાય પ્લેટિનમ જ્યુબિલી. તો એટલી બાબતો આપણે આમાંથી યાદ રાખશું, બરાબર. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? ગઈકાલે પણ આપણે ચર્ચા કરેલી હતી અને આજે પણ કહી દઉં કે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ એની ઉજવણી કરવામાં આવે છે 2 ઓક્ટોબરે. 2 ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ હોય છે, આ વખતે હતી 151મી. લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ 2 ઓક્ટોબરે આવે છે, એની હતી 116મી. તો એટલી બાબતો યાદ રાખીએ આપણે આમાંથી. તાજેતરમાં ભારત એ કેન્યા અને કયા દેશ સાથે વિમાનો માટે એર બબલની વ્યવસ્થાની સ્થાપના કરી છે? તો ભારતે કેન્યા અને ભૂટાન સાથે વિમાનો માટે એર બબલની વ્યવસ્થા એની સ્થાપના કરી છે. હવે એર બબલ શું છે એવો પ્રશ્ન થાય તમને, તો આ એર બબલની વ્યવસ્થા છે એના અંતર્ગત કોઈ પણ દેશનું વિમાન આપણા દેશમાં આવી શકે, બરાબર. અને જેમ કે આપણા દેશના લોકો છે કોઈ દેશમાં ફસાયેલા છે, તો એને આપણે ભારતમાં પાછા લાવવા માટે જે આપણે અત્યારે પ્લેન ત્યાં મોકલીએ છીએ એને કહેવાય એર બબલ, બરાબર. અને આ યોજના અંતર્ગત છે એર બબલની જે વ્યવસ્થા છે એના અંતર્ગત કોઈ વ્યક્તિના વિઝા પૂરા થઈ ગયા હોય તો પણ એને આપણા દેશમાં પાછા લાવી શકીએ. સિમિલરલી, તો હવે કેન્યાના લોકો પણ આપણા દેશમાં ફસાયેલા હોય, ભૂટાનના લોકો પણ અથવા જુદા જુદા દેશોના લોકો આપણા દેશમાં ફસાયેલા હોય, તો એમાંથી અત્યારે ભૂટાન અને કેન્યા સાથે આપણે એર બબલની વ્યવસ્થાની કરાર કરીએ છીએ, એટલે એ લોકોના વિમાન આપણે ત્યાં આવી શકે ને એના લોકોને લઈ જઈ શકે, બરાબર. તાજેતરમાં વિજયવર્ધન એ કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે? તો વિજયવર્ધન બન્યા છે હરિયાણાના નવા મુખ્ય સચિવ. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે અનિલ મુકિમ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે આત્મનિર્ભર ભારત સ્વયંભૂ કાર્યક્રમની શરૂઆત કરી છે? આત્મનિર્ભર ભારત સ્વયંભૂ કાર્યક્રમની શરૂઆત કરી છે ગોવાની સરકારે. ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત, ત્યાંના રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી. ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રના પણ રાજ્યપાલ છે, તો એ પણ યાદ રાખજો. ચાલો હરિયાણાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ફટાફટ કોમેન્ટમાં જણાવો, આપણે અગાઉ ચર્ચા કરતા જ આવ્યા છીએ. તાજેતરમાં સ્ટેન વાવરિકા એ ટેનિસ કેરિયરમાં પોતાનો 150મો ગ્રાન્ડ સ્લેમ જીતેલો એમણે, તે કયા દેશના ખેલાડી છે? તેઓ સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં WHOનું મુખ્ય મથક પણ આવેલું છે, તે પણ યાદ રાખી લો. તાજેતરમાં કઈ વાહન કંપનીએ BS ધનોવા છે એણે પોતાના સ્વતંત્ર નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે? તો વાહન કંપની છે એનું નામ છે હીરો મોટો કોર્પ, જે હીરો કંપની છે ગાડીની. તો એણે BS ધનોવાને સ્વતંત્ર નિદેશક તરીકે નિયુક્ત કર્યા છે. BS ધનોવા કોણ છે? આપણા ભૂતપૂર્વ એર ચીફ માર્શલ છે, વાયુસેનાના ભૂતપૂર્વ વડા હતા BS ધનોવા. અત્યારે કોણ છે? RKS ભદૌરિયા, બરાબર. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં સુરિન્દરસિંહ અન્ના એને કઈ બેંકના CFO તરીકે નિયુક્ત કરવામાં આવે છે? સુરિન્દરસિંહ અન્ના એને નિયુક્ત કરવામાં આવે છે SBIના નવા CFO તરીકે. ચલો SBI છે એના હાલમાં ચેરમેન કોણ છે અને એની સ્થાપના ક્યારે થઈ? બે પ્રશ્નોના આન્સર કોમેન્ટમાં લખો.
તાજેતરમાં મહિન્દ્રા ગ્રુપે પોતાની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોને નિયુક્ત કર્યા છે? મહિન્દ્રા ગ્રુપે પોતાની કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા છે મોહિત કપૂરને. તો આન્સર આવશે મોહિત કપૂર. તાજેતરમાં COVID-19 માટે 1 કરોડથી વધુ પરીક્ષણ કરનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય કયું બન્યું? બહુ મહત્વનો પ્રશ્ન. COVID-19 માટે 1 કરોડથી વધુ પરીક્ષણ કરનાર ભારતનું સૌ પ્રથમ રાજ્ય બન્યું છે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ. તાજેતરમાં પુનર્નિર્મિત બાપુ સંગ્રહાલયનું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવેલું? પુનર્નિર્મિત બાપુ સંગ્રહાલયનું ઉદઘાટન કરવામાં આવેલું છે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન. તો વિડીયો આ પૂરો થાય છે. મજા આવી તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કંટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.